आदिमं पृथिवीनाथ आदिमं विश्वपरिग्रहं आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तोमः। पहली बे गाथाओ हूँ बोलाऊ पछी तमे एने ज रिपीट करजो शुद्ध उच्चार साथे। भक्तामर प्रणत मौलिमणि તો દીર્ઘ થઈ જશે, મણિમાણી રસ્વ છે નાનો છે, પાછળ જોડાક્ષર છે પ્ર, એટલે જોડાક્ષરથી આગળના અક્ષર ઉપર છે ઝટકો લગાવીને બોલો મણિપ્રભાણા द्योतकं दलित पापतमो वितानम बने એટલું મુદ મુદ જોડાક્ષર છે, દેવ પાસે જોડાક્ષર છે એટલે મુદ દ્યોતકં દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિન પાદ યુગમ યુગાદા વાલંબનમ ભવ જલે પતતામ જનાના યઃ સંસ્તુતઃ સકલ વાંગ્મય તત્ત્વબોધા દુદ્ભૂત બુદ્ધિપટુભિ શુરલોકનાથે ૈર્જગત્ત્રિતય ચિત્તહરૈરુદારૈ સ્તોત્રૈર ર અડધો પછી બોલવાનું બરોબર, ત્રિત્રિની ઉપર રેપ છે ને, સ્તોત્રૈર જગત્ત્રિતય ચિત્તહરૈરુદારૈ સ્તોત્રૈર સ્તોષ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ મહાન પ્રભુ ભક્ત શાસન પ્રભાવક શ્રી માનતું સુરીશ્વરજી આચાર્ય ભગવાન દ્વારા વિરચિત મહાપ્રભાવશાળી અલીનાથ ભગવાનની સ્તવના રૂપ ભક્તામરમાં સ્તોત્ર એનો સ્વાધ્યાય આપણો ચાલી રહ્યો છે। આજે કદાચ સાતમો દિવસ છે અને ગત દિવસોમાં આપણે કેટલી ભૂમિકાની પ્રાથમિક વાતો વિચારી, શુદ્ધ ઉચ્ચાર વગેરેનું મહત્વ વિચાર્યું અને ત્યાર પછી પહેલી ગાથામાં વિશિષ્ટ મંગલાચરણ રૂપે આચાર્ય ભગવંતે પ્રથમ જિનેન્દ્ર આદિનાથ ભગવાન એમને શું કર્યું છે, વંદના કરી છે, એ પરમાત્માના ચરણ યુગલમાં વંદના કરી છે અને એ પરમાત્માના ચરણ યુગલના કેટલા વિશેષણો પહેલી ગાથામાં મૂક્યા છે, ત્રણ વિશેષણો મૂક્યા છે। પહેલું વિશેષણનો ભાવાર સામાન્ય કોણ બોલશે, પહેલું વિશેષણ શું છે, દેવતાઓ ભક્તિપૂર્વક ભગવાનને નમસ્કાર કરે છે ત્યારે મસ્ત દેવતાઓના મુગટમાં રહેલા મણિઓ એની જે પ્રભા એટલે તેજ એને વધારે પ્રકાશિત કરનાર છે પરમાત્માનું ચરણ યુગલ, એટલે મણિઓના તેજ કરતાં પણ વધારે તેજસ્વી છે। પછી બીજું વિશેષણ શું મૂક્યું, દલિત પાપ તમો વિતાનમ, એટલે કે દળી નાખેલ છે પાપરૂપી અંધકારના સમૂહને જેમણે, એટલે ભગવાને પોતાના તો તમામ પાપોનો નાશ કરી જ નાખ્યો પણ ભગવાનના ચરણનું જે આશ્રય લે શરણું સ્વીકારે એના પણ પાપરૂપી અંધકારનો સમૂહ અનુક્રમે નાશ પામવા લાગી જાય। અને ત્રીજું વિશેષણ કયું મૂક્યું છે, યુગાદ આલંબનમ ભવ જલે પતતામ જનાના, યુગની આદિમાં આ ચોથા આનારા પ્રારંભ અથવા ત્રીજા આનારા અંતમાં સંસારરૂપી સાગરમાં ડૂબી રહેલા એવા જગતજીવો માટે એ આલંબન એટલે આધારરૂપ છે એવું જે પરમાત્માનું ચરણ યુગલ, એને કેવી રીતે પ્રણામ કરીને, સમ્યક પ્રણમ્ય, સમ્યક પ્રકારે સારી રીતે રૂઢી રીતે પ્રણામ કરીને। હા પછી એનું અનુસંધાન બીજી ગાથામાં છે કે હું પણ પ્રથમ જિનેન્દ્ર આદિનાથની સ્તવના કરીશ। તો આ સમ્યક શબ્દ બહુ જ મહત્વનો છે, ગઈકાલે એના ઉપર આપણે થોડો વિચાર કર્યો હતો, હજી એના પર થોડો વધારે વિચાર કરીએ। સમ્યક કોઈ પણ આરાધના સમ્યક થવી જોઈએ,
जो नौ पद में छेला चार पदों में चुमकू से आग सम्यक दर्शन सम्यक ज्ञान सम्यक चारित्र ने सम्यक तप खाली दर्शन ज्ञान चारित्र तप एम नहीं पण चारे चार सम्यक होय तो मोक्षदायक बने और नहीं तो मिथ्या होय तो ये मोक्षदायक बनी सके नहीं। तो अँ सम्यक थी शू समझवानू छे आम तो मन वचन कायानी एकाग्रता मारे तो प्रणाम प्र आज प्र एटले प्रकृष्ट रीते एम मन वचन कायानी एकाग्रता की बात आई गई तो पछी हजी सम्यक शब्द द्वारा शू कहवा मागे छे गई काले आपणे विचार्युं हतुं शू आपणो आशय प्रणाम करवा पाछळनो आपणो आशय आपणो भाव ए आपणो शुद्ध होवो जोईए। भाव में आशय में गड़बड़ हो तो सारी पण देखाती बहारनी क्रिया ए परिणाम विपरीत पण लावी शके छे। एना उपर गई काले आपणे એ તો દાખલા વિચાર્યા હતા બોલો યાદ છે બગલો એટલી એકાગ્રતા છે મનોવચન કાયાની એકદમ સ્થિર શાંત છે ઔષધમાં કદાચ તમે એટલા સ્થિર નહીં રહી શકાતું હશે એટલો સ્થિર છે પણ એની એકાગ્રતા સમ્યક ગણાય કારણ કે એની પાછળ આશય મલિન છે માસ્તીનો શિકાર કરવાનો આશય છે। એવી રીતે બીજો આપણે દાખલો વિચારી શકીએ કે પારધી હોય એ જુવારના દાણા વેરતો હોય પક્ષીઓને ખાવા માટે તો આ તો સારી વાત કહેવાય ને અનુકંપા દાન કહેવાય કે ન કહેવાય તો એ મોક્ષદાયક બની શકે ખરું સમ્યક દાન કહેવાય ન કહેવાય કારણ કે આશય એનો વિપરીત છે પક્ષીઓને ઝાડમાં પકડીને મારવાનો પસાવવાનો આશય છે એટલે સમ્યક દાન ન કહેવાય। હા ચિત્તો ચિત્તા ચોર મક્કમાન ત્રણ ઉદાહરણો હતા દગા બાજ ડૂગના નમે ચિત્તા ચોર અને કમાન આ ત્રણ દાખલા ગઈકાલે વિચાર્યા હતા રાવણનો દાખલો પણ વિચાર્યો હતો બરોબર રાવણ વિદ્યા સિદ્ધ કરતો હતો એ વખતે બહુરૂપીની વિદ્યા અને એ વખતે ઘણા વ્યંતરિક ઉપદ્રવો પણ થયા ઉપસર્ગો થયા છતાં પણ એકદમ અડોલ રહે છે જરાય પણ ચલાવ્યમાં થતા નથી પણ એની પાછળ કોઈ લોકોત્તર આશય નહોતો બહુરૂપીની વિદ્યા દ્વારા સાંસારિક કાર્યો સિદ્ધ કરવાનો અથવા કદાચ પેલી સીતાને જરા સમજાવી પટાવીને પોતાને વશ કરવાનો એવા બધા આશય હતા એટલે એ પણ સમ્યક ન કહેવાય એકાગ્રતા હતી ત્યાં પણ સમ્યક પણ નહોતો। હજી આપણે બીજા બે ત્રણ ઉદાહરણોથી વિચારી સત્ય ઘટનાઓથી આપણે વિચાર કરીએ તો રાજસ્થાનની અંદર પ્રતિષ્ઠા પછી ધજાનું બહુ મહત્ત્વ હોય કરોડો રૂપિયાની બોલીઓ પણ બોલાય તો એવા જ કોઈ શહેરની અંદર અંજન સલાહકારની પ્રતિષ્ઠા પછી કાયમી ધજાનો ચઢાવો બોલાઈ રહ્યો હતો કરોડો રૂપિયામાં ગયો એ ધજા ચઢાવો અને જ્યારે નામ જાહેરથી આદેશ અપાયા પછી ત્યારે બધા એને આશ્ચર્ય થયું કે આ નામ તો અત્યાર સુધીમાં ક્યારે સંભળાયું હતું કંઈ નાની બોલીમાં પણ ક્યારેક એનું નામ સંભળાયું હતું ને આજે આવડી મોટી કરોડો રૂપિયાની બોલીમાં એનું નામ જાહેર થયું બધા આશ્ચર્યચકિત થઈ ગયા। પછી એકાંતમાં એમના અંગત મિત્રે પૂછ્યું કે લ્યા દોસ્ત શું વાત છે કોઈ દિવસ નહીં અને આજે આટલી મોટી રકમ બોલી બોલ્યો અને જવાબ શું આપ્યો ખબર છે કે અલ્યા જીગરી દોસ્ત થઈને તને એટલી પણ અક્કલ નથી ખ્યાલ નથી આવતો એટલો પણ કે મારા દીકરા દીકરી હવે કેવા થયા છે ઉંમર લાયક થયા છે હા એશા મોકા કબ ફેર કહાં મિલેગા આજુબાજુમાં કેટલા ગામ નગરોની પબ્લિક બધી ભેગી થઈ હોય આવા પ્રસંગે અને એની વચ્ચે આપણું નામ ક્યારે આવી મોટી રકમમાં જાહેર થાય એ સ્વાભાવિક છે બહાર કેવી ઇમ્પ્રેશન પડે કે આટલા તો બોલીમાં બોલ્યા તો હજી એની પાસે બેલેન્સમાં તો બેંકમાં કેટલા બધા હશે એટલે સામે જમાઈ કે કન્યા પણ એવા મોટા ઘરના મળી જાય બરાબર વેવાઈ પણ એવા મોટા શ્રીમદ અબજોપતિ મળી જાય ચલા એટલા માટે એટલી પણ એટલો ખ્યાલ નથી આવતો બોલો હવે અબજો રૂપિયાની બોલી બોલ્યા આમી દયા માટે તો આ સમ્યક દાન કહેવાશે આશય સાંસારિક છે એની પાછળ ભગવાનની ભક્તિનો કોઈ આશય નથી પરંતુ સાંસારિક કામના સિદ્ધ કરવાનો આશય છે માટે આટલી મોટી બોલી બોલવા છતાં પણ એ સમ્યક દાન કહેવાય નહીં એ પરમાત્માની ભક્તિનો તો એમાં ખાસ આશય જ નથી એટલે દુનિયાને દેખાડવા માટે ઘણીવાર જીવ આવું કરતો હોય છે એટલે એને શાસ્ત્રકારોએ વિષક્રિયા કહી છે કોઈ પણ ક્રિયા હોય ને એના ધર્મક્રિયા એના પાંચ પ્રકાર બતાવ્યા છે એક છે વિષક્રિયા પછી આગળ કોઈ બોલશો બીજો ગરલ ક્રિયા અમૃત ક્યાં છે લે ભલે
અમૃત અનુષ્ઠાન, પછી વચમાં ત્રીજો પ્રકાર વિષક્રિયા, ગરલ ક્રિયા, પહેલી ત્રણ તજવા યોગ્ય છે, છેલ્લી બે આચરવા યોગ્ય. તો તજવા યોગ્યમાં વિષક્રિયા, ગરલ ક્રિયા, હજી ત્રીજો પ્રકાર કયો આવે તજવા યોગ્યમાં? અનઅનુષ્ઠાન અને ક્યારે સાંભળ્યું છે? બધા ઘણા જવાબ આપી રહ્યા છો એટલે ભવનમાં તો છે, પણ વ્યાખ્યાનમાં ક્યાં એમની વ્યાખ્યા સાંભળીએ છે લાગે છે. સ્તવનમાં તો આવે છે સાહેબજીની જે સ્તવન જોયું છે એમાં 14માં અનંતનાથ ભગવાનના સ્તવનમાં આ પાંચેય પ્રકારની ક્રિયાઓનું વર્ણન આવે છે. તદુ ત્રણ, ત્રીજો પ્રકાર સમૂર્છી અથવા અનુષ્ઠ, બે નામ છે એના. હવે ચોથી તદ હેતુ અને પાંચમો પ્રકાર અમૃત ક્રિયા. તો વ્યાખ્યા શું? વિષક્રિયાની વ્યાખ્યા શું? ઇહલોક સર્મ ભાવના એ ભક્તિ જે કરે તે ભક્તિ વિષક્રિયા કહી ન તેથી તે તરે. અશુદ્ધ આસયોથી ભક્તિ ભવરુ લાવશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હાર. ઇહ લોક શર્મ ભા, શર્મ એટલે સુખ, અહીંયા સંસ્કૃતમાં એવું શરમ એટલે લજ્જા એ અર્થમાં નથી, પણ શર્મન શબ્દ છે, શર્મન એટલે સુખ. ઇહ લોક શર્મ ભાવના, આ લોકના ભૌતિક કે સાંસારિક કહેવાતા સુખો એની ભાવના એટલે એની અપેક્ષા રાખીને, એટલા માટે જે ધર્મ કરે તો એ વિષક્રિયા કહી. વિષ એટલે હળાહળ ઝેર, દૂધપાકનું મોટું તપેલું, બરાબર. કોઈ આવો પ્રસંગ હોય વિશિષ્ટ, આજે પણ છે અને પછી પણ આવતા રહેશે, આના નિમિત્તે કોઈ દૂધપાક પૂર્વનું જમણ રાખ્યું હોય, અનેક પ્રકારના વસાણાઓ નાખ્યા આવે દૂધપાકની અંદર, પણ પછી ખબર પડી કે ભાઈ એમાં થોડુંક ઉપરથી કોઈ ઝેરી પ્રાણી અંદર ઉપરથી નીચે પડી ગયું છે, પછી ગેરવડી હોય કે સાપનું બચ્ચું વગેરે હોય ધારો કે, ખબર પડે કે પછી પીઓ ભાઈ, ગમે એટલી ભૂખને તરસ લાગેલ હોય અને તમારું મનગમતી વસ્તુ હોય સ્વાદ દૂધપાક, તમારું એકદમ હોટ ફેવરેટ હોય અને એકદમ સુગંધ આવી રહી છે, પણ છતાં ખબર પડે કે આમાં બે ચાર ટીપા પર ઝેર પડી ગયા છે કે ઝેરનું કોઈ ઝેરી પ્રાણી પડી ગયું છે, પછી ગમે એવો ભૂખ્યો તરસ્યો માણસ પણ એ પીશે નહીં. તેમ ધર્મ ક્રિયા ભગવાનની ભક્તિ એ તો દૂધપાકના તપેલા જેવી છે, બહુ પુષ્ટિકારક છે, પણ એમાં ઝેરના ટીપા એટલે એમાં લૌકિક અપેક્ષા પડી હોય, લોકોત્તર મોક્ષનો લક્ષ્ય ન હોય, આત્મશુદ્ધિ કર્મ નિજરા એવો કોઈ લક્ષ્ય ન હોય, અને માત્ર આ લોકના જ ભૌતિક સુખોની જ કામનાનો લક્ષ્ય હોય તો એ વિષક્રિયા કહી. પછી બીજો પ્રકાર છે ગરલ ક્રિયા, એનો વ્યાખ્યા શું? પરલોક શર્મ ભાવના એ ભક્તિ જે કરે તે ભક્તિ ગરલ ક્રિયા કહી ન તેથી તે ડરે. વિપરીત આશયોથી ભક્તિ વધારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. પરલોકના ભૌતિક સુખો, બરાબર, દેવતા બનવું, રાજા બનવું, ચક્રવર્તી બનવું, વાસુદેવ બનવું, એવા પ્રકારના ની કામનાથી જે ધર્મક્રિયા કરે તો એ ગરલ, ગરલ એટલે સ્લો પોઈઝન, ધીમું ઝેર કહેવાય, તત્કાળ ભલે ન મારે પણ હળવે હળવે મારે. વિષક્રિયાથી શું થાય? વિષ્ક્રિય ગરલ ક્રિયા હોય, અને જો વિશિષ્ટ પ્રકારે કરવામાં આવેલ હોય ધર્મક્રિયા તો પુણ્ય બંધાય, એનાથી મળી જાય ખરા, આ લોકે પરલોકના ભૌતિક સુખો એકવાર મળી જાય, પણ એ મળ્યા પછી એમાં એવી તીવ્ર આસક્તિ પોષાવા મળશે વગેરેની જેમ કે સરવાળે મરીને નરકારી દુર્ગતિની પરંપરા સર્જાય. માટે વિષક્રિયા કે ગરલ ક્રિયા એ હેય એટલે કે તજવા યોગ્ય છે. પછી ત્રીજો પ્રકાર એટલે અને શું ગાથા છે? સાધ્યોપયોગ શૂન્યતા એ ભક્તિ જે કરે તે ભક્તિ અનનુષ્ઠાન છે ન તેથી તે કરે. આશય વિહીનતા એ ભક્તિ કેમ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે. સાધ્યોપયોગ શૂન્યતા, સાધ્ય વસ્તુ જે છે આત્મા કે પરમાત્મા સ્વરૂપ, એમાં ઉપયોગની શૂન્યતા, બરાબર, અથવા જે વખતે જે ક્રિયા જે સૂત્ર વગેરે બોલતા હો એમાં ઉપયોગ એટલે ચિત્તનો લક્ષ્ય ન હોય અને લક્ષ્ય બીજે ક્યાં ભટક્યા કરતું ભૂતકાળ ને ભવિષ્યકાળમાં, અને શરીરથી ખાલી તે ક્રિયા થતી હોય, વાણીથી તે સૂત્રો બોલાતા હોય પણ મનની એકાગ્રતા એમાં લીનતા ન હોય,
તો એ સમૂર્છિમ ક્રિયા કહી. સમૂર્છિમ જીવો કોને કહેવાય? અસંગની જે જીવો હોય, જેમને મન ન હોય, હા, વિશિષ્ટ પ્રકારનું મન ન હોય, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને કેટલાક તિરિંજ પંચેન્દ્રિયો અને કેટલાક સમૂર્છિમ મનુષ્યો પણ હોય છે. સમૂર્છિમ મનુષ્યો જોયા છે, સાંભળ્યું તો છે કે નહીં? મનુષ્ય કેટલા કેટલા મોટા હોય, કેટલે કેટલા હાથી ઊંચાઈ હોય સમૂર્છિ મનુષ્યોની, બહુ ઝીણા હોય, દરી આંખે દેખાય પણ નહીં, હા, અને આયુષ્ય જો કે એનું બહુ અલ્પ હોય, પણ 14 પ્રકારના અશુચિ સ્થાનોમાં એની ઉત્પત્તિ થાય. પાન વગેરે ખાઈને, ગુટકો ખાઈને જ્યાં ત્યાં થૂંકી નાખો, એ થૂંકની અંદર પણ અસંખ્ય સમૂર્છિ મનુષ્યો ઉત્પન્ન થાય અને મરતા હોય. નાકની નીટ હોય, આંખ નાપિયા હોય, મળમૂત્ર વગેરે હોય, પરસેવ હોય, લૂન રોઈ વગેરે હોય, ગટર વગેરે હોય, એઠવાડાડી હોય, આ બધાની અંદર અસંખ્ય સમૂર્છિમ મનુષ્યો ઉત્પન્ન થતા અને મરતા હોય છે. તો એ સમૂર્છિમ એટલે મન વગરના જીવો, મન ન હોય એને. તિરંચો પણ સમૂર્છિમ હોય તો મોટા મોટા પણ હોય, સમૂર્છિમ મનુષ્ય તો નાના ઝીણા હોય એકદમ, પણ તિરિંજ પંચેન્દ્રિયો કેટલાક જે હોય છે, ગર્ભ જ પણ હોય અને સમૂર્છિ, ગર્ભ જ હોય અને મન હોય, પણ જે સમૂર્છિમ હોય એ એને માતા પિતા ન હોય, એ તે પશુ પક્ષીઓના જ શરીરના કોઈ મળમૂત્રાદી કે એની અંદર ઉત્પન્ન થઈ જાય તો એ સમૂર્છિમ કહેવાય. અને એમાં તો મોટી મોટી કાયા પણ હોય સમૂર્છિમ તિરંચોની, પણ છતાં એમને વિશિષ્ટ મન ન હોય, જેનાથી ભૂતકાળ ભવિષ્યકાળનો વિશેષ વિચાર કરી શકે એવું વિશિષ્ટ મન એમનામાં ન હોય. તો સમૂર્છિમ ક્રિયાલે મનનો ઉપયોગ ન હોય, મન ભલે આપણને છે પણ એનો ઉપયોગ એમાં ન હોય, ઉપયોગ બીજી ઠેકાણે ભટકતો હોય, તો પછી એ ક્રિયા સમૂર્છિમ ક્રિયા કહેવાય. મન વગરના વગરની ઉપયોગ વગરની, અથવા એનું બીજું નામ છે અન અનુષ્ઠાન. અનુષ્ઠાન એટલે ક્રિયા, એ ક્રિયા કરી, એ અન એટલે ન કરવા, બરાબર, ખાલી શરીરથી થઈ. એટલે જ્યાં કરોડ રૂપિયાનો નફો થવાની શક્યતા હોય ત્યાં માત્ર 500,000 રૂપિયાનો નફો શરીરથી ભલે શુભક્રિયા કરો છો, શરીરથી ને વાણીથી, તો એ 500,000-2,000 રૂપિયા જેવી થઈ, અને ઉપયોગ એમાં ભળે તો કરોડોનો લાભ નફો થયો ગણાય. એટલે ઉપયોગ બહુ મહત્તા છે. તો આ ત્રણેય પ્રકારની ક્રિયાઓ હે એટલે તજવા યોગ્ય છે, બરાબર. તો એ સમ્યક ન કહેવાય તો પ્રણામ કે નમસ્કાર કરો, હા, ભગવાનને કે ગુરુને કે કોઈને પણ, એની પાછળ પણ કોઈ સ્વાર્થ સાધવા, આ લોક કે પરલોકના સ્વાર્થ સાધવાની લક્ષ્ય હોય તો એ વિષક્રિયા કે ગરલ ક્રિયા કહેવાય. તમને એવો કોઈ શાસ્ત્રીય દાખલો ખ્યાલમાં આવે છે કે પરલોક ઘણી ઘોર તપસ્યા કરી હતી પણ પછી એમણે નિયાણું બાંધી નાખ્યું, એને કારણે પરલોકમાં એક ભાવ ભલે ચક્રવર્તી પણ, હા, એ કયા ચક્રવર્તી બન્યા? શુભમ નહીં, બ્રહ્મદત્ત 12મા ચક્રવર્તી. ચિત્ર અને સંભૂતિ બે સગા ભાઈઓ રિક્ષા લીધી હતી અને ઘોર તપ તપી રહ્યા હતા. અને જ્યારે સનતકુમાર ચોથા ચક્રવર્તી પરિવાર સહિત વંદન કરવા આવે છે અને ચક્રવર્તીની પટરાણી ભાવથી વંદન કરવા જતા એના છૂટા રહેલા વાળ એના ચરણના સ્પર્શી જાય છે અને એ કોમળ સ્પર્શના કારણે બસ મનમાં નિયાણું બાંધી બેઠા કે આ મારી ઘોર તપસ્યાનું જો કોઈ ફળ હોય તો આવતા ભાવમાં આવા સ્ત્રી રત્નનો હું સ્વામી બનું. આચાર્યના ભાઈ મુનિને ખબર પડી, ઘણું સમજાવવા પ્રયત્ન કર્યો પણ એકના બે થતા નથી. અને મન એવું વિચિત્ર છે ઘણીવાર કે કદાચ પોતે પણ પ્રયત્ન કરે તોય ઘણીવાર મન માને નહીં. એટલે તો આનંદગંજી જેવા યોગીરાજને પણ શું ગાવું પડ્યો કે મનડું કિમ હિન બાજે હો કુંથુજીના, મનડું કિમ હિન બાજે, જીમ જીમ જતન કરીને રાખું તિમ તિમ અલગું બાજે ઓ કુંથુજીના, મનડો કી મહીન. જેમ જેમ જી સમજાવવા પ્રયત્ન કરી તેમ તેમ ઘણી વાર મન અવડચંદુ મન છે એવું, હા, ઘણી વાર ઉલટું કરે. પટેલાણીનો દ્રષ્ટાંત યાદ આવે છે. પટેલાણીનો સ્વભાવ એવો હતો, પટેલ જે કંઈ કહે એના કરે ઊંધું જ કરે. એટલે પટેલે કંટાળી ગયા હતા, પણ કરવું શું હોય, ગઢમાં ગળામાં કંટાળ એ જમાનામાં કે છૂટા છેડા જેલી આમ કે જલી અપાતા પણ નહોતા અને પૂર્ણ લગ્ન પણ થતા નહોતા. પણ હવે કરે શું? એટલે કુદરતી એક વખત પટેલાણીને જવું હશે પોતાના પિયરે, પટેલ પણ સાથે છે, રસ્તામાં ચોમાસાની સિઝન, નદીમાં પૂર આવેલું એટલે છતાં જવું જરૂરી હતું. એટલે પટેલનો હાથ પકડીને પટેલાણી પણ નદીમાં ઉતરે છે. ધીરે ધીરે કરતાં કરતાં અધ વચ્ચે આવ્યા, પાણી પૂર જરા વધવા માંડ્યો. એટલે પટેલે શું કહ્યું? બરાબર પકડજે ભલા, અમે હાથ છૂટી ન જાય, બરાબર પકડજે ભલા. બે ત્રણ વાર વારી વારીને કહ્યું, ઓલીને ગુસ્સો આવ્યો, મૂક્યો ત્યારે એને મૂક્યો. એટલે પાણીના પ્રવાહમાં પટેલાણી તેડાઈ ગયા કે હાસ બલા ટળી.
અને કે ઘણા એનો સ્વભાવ એવો એને કહેવામાં આવે ન કરતા ઊંધું કરે જાણી બુજીને. તો શું આપણી વાત હતી અહીંયા? ગરલ ક્રિયા. હા, તો ઓલા મુનિ સંભૂતિ મુનિ, સંભૂતિ મુનિ એ કદાચ એમણે પ્રયત્ન પણ કર્યો પણ મન હવે કોઈ રીતે માનતો નથી. નિયાણું બાંધી અને આખરે શું ચક્રવર્તી દોવો ને આ બીજા હોવામાં બ્રહ્મદત્ત, પણ પછી અત્યારે મરીને ક્યાં ગયા? સીધા સાતમી નરકમાં ગયા છે. એટલે વિષ ક્રિયા કે ગરલ ક્રિયા એ તજવા યોગ્ય છે, અને સમૂર્ષિમ ક્રિયા એ પણ તજવા યોગ્ય છે. એમાં બહુ મામૂલી ફાયદો થાય જે થવો જોઈએ એની અપેક્ષા એ, અને બાકીની બે પ્રકારની ક્રિયા એ ખાસ આચરવા યોગ્ય છે, આદરણીય છે. અજ્ઞાનતા હોય અને ખબર ન હોય અને એવું ક્રિયા કરતા હોય તો પછી એનો ફાયદો થાય કે ન થાય? મામૂલી શરીરથી ક્રિયા કરો એટલે સાવ નિષ્ફળ નહીં. ભલે શરીરથી સારી ક્રિયા કરો છો, વાણીથી સારા સૂત્ર બોલો છો, એ અપેક્ષા એ કહીએ તો ઠીક છે. ઘણા જો અત્યારે પણ ભલે કદાચ કોઈને વ્યાખ્યાન સંભળાતું પણ ન હોય પણ અહીંયા બેઠા હોય ને તો એ ફાયદો છે. એટલી વાર કોઈની નિંદા કુથલી તો નહીં થાય, બહાર હો તો કંઈક ને કંઈ કરાવી જાય કે સંભળાવી જાય ને છૂટકે પણ. એટલી વાર કોઈ વ્યસનનું સેવન અહીંયા ન થાય, એટલી વાર મારા સાહેબોના દર્શન થાય, સાધર્મિકોના દર્શન, સંઘના દર્શન થાય, એટલે એ રીતે ફાયદાકારક છે. સાવ બરોબર, પણ છતાં જે કાન બરાબર હોય એનો ઉપયોગ પૂરો સાંભળે એને જે લાભ થાય એટલો એટલો લાભ તો ન થાય. સમથિંગ ઇઝ બેટર ધેન નથિંગ, ન મામા કરતાં કાણો મામા સારું, એ ન્યાય ક્યારેક સાત વાર છે અહીંયા તો ભાઈ. એટલે એ રીતે પણ ખરેખરો લાભ મેળવવો હોય તો ઉપયોગપૂર્વક કોઈ પણ આરાધના કરવી જોઈએ. મન ભટકે છે પણ એ ખટકે છે ખરું આપણને? ખટકવું તો જે કમસે કમ ખટકશે તો ક્યારેક ને ક્યારેક અટકશે પણ ખરું, ભૂતકાળ ભવિષ્યકાળમાં ભટકતા, પણ ફટકશે જ નહીં. ખાલી શરીરથી ને વાણીથી શુભક્રિયા કરીને સંતોષ માનીશું તો પછી આપણે કુશળ બાહોશ વ્યાપારી કેમ? અમે બધા તો વ્યાપારી કહો ને, હા વેપારી એટલે બહુ બાહોશ હોય. બાહોશ વેપારી કોને કહેવાય? મિનિમમ એફર્ટ એન્ડ મેક્સિમમ પ્રોફિટ, ઓછામાં ઓછી મહેનતે વધુમાં વધુ નફો કરી શકે એ કુશળ બાહોશ વેપારી કહેવાય. તો અહીંયા તો આપણે પ્રયત્ન ઘણો કરીએ છીએ પણ ઉપયોગ બહુ ઓછો હોય છે. એને કારણે શરીરથી ને વાણીથી ઘણી મહેનત કરવા છતાં જોઈએ એવો નફો કે ફાયદો જણાતો નથી. વર્ષોથી કેટલી ધર્મ આરાધનાઓ કરવા છતાં જોઈએ એવી પ્રસન્નતા, શાંતિ અને આનંદનો અનુભવ નથી થતો હોતો, એનું મૂળ કારણ છે ઉપયોગની શૂન્યતા. ઉપયોગ મોટે ભાગે ભૂતકાળને ભવિષ્યકાળમાં જ ભટકતો હોય છે. એટલે ક્વોન્ટિટી કરતાં ક્વોલિટીને ઉપર જરા વજન આપો બરાબર, કે થોડુંક થાય પણ મારે ઉપયોગપૂર્વક સારી રીતે કરવું છે, સમ્યક પ્રકારે મારે કરવું છે. એક એક પ્રક્રિયામાં એવી તાકાત છે, નાનકડી પણ કોઈ ક્રિયા સમ્યક પ્રકારે થાય. ખમાસમનું ખાલી એવા શાસ્ત્રમાં દાખલા હોતા કે ખમાસમને આપતા આપતા કેવળ જ્ઞાન થઈ ગયું. અરે સાંસારિક ક્રિયાઓ કરતાં, વ્યવહારિક ક્રિયાઓ કરતાં કરતાં પણ ઉપયોગથી શુદ્ધિને કારણે એમને કેવળ જ્ઞાન થઈ ગયું, એવા તો ઢગલા બંધાકલા છે. બોલો બોલો, કોઈ પણ દાખલો આપો. ચોરીમાં કેવળ જ્ઞાન થાય? આઠ આઠ કન્યાઓ સાથે પ્રાણી ગ્રહણની વિધિ ચાલતી, સાંસારિક ક્રિયા છે શરીરથી, પણ ઉપયોગ સંયમમાં રમતો હતો ચિત્ત હું એ વખતે, શરીર ચોરીમાં બેઠું હતું પણ અંદરમાં ભાવ, ત્યારે આવતીકાલનો સૌંદર્ય શોગે, ત્યારે ગુરુ મારફતે જય કરી ચારિત્ર પ્રાપ્ત કરું અને ગુરુની વૈયાવજ કરી કૃપા પ્રાપ્ત કરી આવશે ધ્યાનમાં લીન રહું, અને ખરેખર જાણે એ દીક્ષા થઈ ગઈ છે અને સાધના ચાલી રહી છે એ આપની સ્થિતિ થઈ ગઈ, અને અંદરમાં ક્ષપક્ષની મંડાઈ ગઈ છે ભાવોની શુદ્ધિને કારણે અને કેવળ જ્ઞાન થઈ ગયું. ઘણા ઘણા દાખલાઓ ખાતા ખાતા કેવળ જ્ઞાન થાય કંઈ? કુર ગળું, બરાબર કુ કર ગળું નહીં, કુર કુર એટલે ભાત, કુર એટલે ભાત, ક્રૂર નહીં કુર, ગળું એટલે ગળો ભરીને ભાત ખાવા જોઈતા હતા એટલી એવી શારીરિક સ્થિતિ હતી એની. અને સમસ્યાના દિવસે પણ ખાતા ખાવા બેઠા અને પછી તમે ઘટના જાણો છો એટલે વિસ્તાર નથી કરતો. આવા ઘણા દાખલા, રાજ સિંહાસન પર કેવળ જ્ઞાન થાય? કોને થયું હતું? પૃથ્વીચંદ્ર રાજાને. હાથીની અંબાડી ઉપર કંઈ કેવળ જ્ઞાન થાય? કોને થયું? મરુદેવા માતાને થઈ ગયું. ઇરિયાવી કરતા પણ કેવળ જ્ઞાન થઈ ગયું. અહીમતા જીવનને એટલે નાનકડી પણ કોઈ ક્રિયા હોય, પછી એ ધાર્મિક હોય કે કદાચ ક્યારેક વ્યવહારિક પણ ક્રિયા હોય, પણ આશય જો સમ્યક અને શુદ્ધ હોય તો ચિકાર કર્મરિજરા થઈ શકે અને પહેલો સંગણ હોય તો કેવળ જ્ઞાન પણ થઈ શકે. જો તમે ત્યાં પણ દોરડા ઉપર વાંસ ઉપર કેવળ જ્ઞાન થઈ ગયું, આ ઢગલા બંધ દાખલા છે. ભરત ચક્રવર્તી આરિષા ભુવનમાં બેકઅપ બેકઅપ રૂમ તમારી ભાષામાં આજને એમાં કેવળ જ્ઞાન થઈ ગયું હતું. એટલે
व्यावहारिक के सांसारिक, पर आशयनी शुद्धि बहु ज महत्वनी वस्तु से आशय शुद्ध न हो। ते शरीर थी शू करो छो कि वाणी थी शू बोलो छो, अपेक्षा छे महत्व एनु, पण छतां एना करता वधु महत्व शेनु छे? तमारुं मन अथवा एनो उपयोग शेमां छे, ए सम्यक छे के केम, ए महत्वनुं छे। धन्य, शाबास। आ बस आवी रीते प्रश्न पूछवो तो पूछो, बराबर। उपयोगनी एकाग्रता माटे प्रयत्न कई रीते करी शकाय प्रयत्न? मारा साहेब, अमे तो माळा गणीए छीए। પ્રભુ તારા નામની માળા ફેરવીએ ત્યારે મનડું ફરે છે ફેયા સંસારના, તો એને માટે જ્ઞાની ભગવંતોએ ઉપાયો બતાવ્યા છે। દાખલા તરીકે નૌકારમાં ચિત્ત બહુ ચોટતું નથી ને ભટક્યા કરે છે, તો શું એનો ઉપાય? શું નૌકાર લેખન કરો, લખશો એટલે ઓટોમેટિક આંખ પણ પરોવાશે, હાથ પણ એમાં જોડાશે, લખતા જાઓ ને ધીમે ધીમે મને બોલતા જ વાયું ન બાળપોથીની પહેલી વખતે ભણતા હતા ત્યારે લખતા હતા આવી રીતે, એક અક્ષર છૂટું છૂટું બોલીને, એવી રીતે કરો તો ચિત્ત જલ્દી ભટકશે નહીં, એમાં જ ઉપયોગ જોડાશે, બરાબર। એવી રીતે સામે નૌકાની છબી રાખો, ફોટો રાખો, અને એમાં બરાબર બાળપોથી કે પહેલી ચોપડીવાળો છોકરો વાંચતો હોય એવી રીતે એક એક અક્ષરને બરાબર જોઈ જોઈને એ રીતે વાંચો। પછી ત્રીજો ઉપાય અનાનુપુરીનો પણ છે, બરાબર। આંકડા આડાઓને આંકડા લખેલા હોય પાંચ અથવા નવ પદ, અને એ પ્રમાણે જે જેટલો આંકડા હોય એટલા શું પદ બોલવાનું હોય, ત્રણ લખેલું હોય તો શું બોલવાનું? નમો આયર્યાણમ, સાત લખેલું હોય તો સાત સબ પાપ પણાસણો, સાતનું પદ, હા, એ રીતે એમાં ઉપયોગ મૂકવો પડે તો જ બોલી શકાય। એટલે આવી રીતે એ સિવાય હજી પણ એક પ્રયોગ કરવો હોય તો આખા દિવસમાં રોજ એક એવો પ્રયત્ન કરો કે એક જ એક નૌકા એવો મારે બોલવો કે ગણવો છે કે જેમાં વચ્ચે કોઈ સ્થૂલ વિકલ્પ ના આવ્યો હોય। જો વિકલ્પ આવી ગયો, અડધો નૌકા ત્રણ ચાર પદ બોલાયા અને ઉપયોગ બીજે જતો રહ્યો અને ખ્યાલ ન રહ્યો, તો વળી એકડે એકથી શરૂઆત કરો। છ સાત આઠ પદ બોલ્યા અને મન છટકી ગયું, તો આઠે આઠ પદ કેન્સલ કરી વળી એકડે એકથી શરૂઆત કરો। આખા દિવસમાં એક જ નૌકા બસ એ રીતે ગણવા પ્રયત્ન કરો, પછી એમાં ધીરે ધીરે માસ્ટરી આવી જાય। પછી હવે બે નૌકાર ભેગા, દોઢ નૌકાર ગણાયો અને મન છટકી ગયો, તો દોઢ નૌકાર પૂરો કેન્સલ કરી વળી એકડે એકથી શરૂઆત કરો। ભલે અઠવાડિયે પંદર દિવસે એક એક નૌકાર વધતા જાઓ, બરાબર, એ રીતે કરો। આવા ઉપાયો ઘણા થઈ શકે છે, એટલે ખાલી ક્વોન્ટિટી બહુ મહત્વ ના આપતા સાથે ક્વોલિટી ઉપર ખાસ લક્ષ્ય રાખવું જોઈએ। તો આપણી વાત ચાલે છે ઉપયોગની, આશયની, હા, આશય ઉપર હમણાં નવું દૃષ્ટાંત કયું વિચાર્યું તો અકબર અને બિરબલ। એક બાર બિરબલ અકબરને વિચાર થયો કે આ બિરબલ બહુ બુદ્ધિશાળી છે, આજે જરાક હવે એની બુદ્ધિની હું પરીક્ષા કરું। એટલે અકડે હેઠળ રાજસભા ભરાઈ હતી અને એ વખતે અકબરે કહ્યું, બિરબલ આજ મુજબ બડા એક વિચિત્ર સ્વપ્ન આયા, હુજુર ક્યાં સ્વપ્ન આયા? રહેને દો, કેને જશે અહીંયા, કંઈ તુજે બુરા લગ જાયેગા। બિરબલ મનમાં તો સમજી ગયો કે કાંઈ વાંધો, કુછ કહો, કુછ ભી મુજે બુરા નહીં લગેગા। પછી અકબરે નકલી બનાવટી વાત કરી કે આજ મુજે સ્વપ્ન એસા આયા, કેટલાને ખબર છે? ખબર છે કે હમ દોનો ઘોડે પર અલગ અલગ ઘોડે પર બેઠ કરકે જા રહે થે, પૂર વેગ સે ઘોડે દોડ રહે થે, અચાનક રાસ્તે મેં ડો ખડ્ડે આયે ગડ્ઢે આયે, હમ દોનો ઘોડે કે સાથ અલગ અલગ ગડ્ઢે મેં ગિર ગયે, લેકિન મેં જિસ ગડ્ઢે મેં ગિરા ઉસમે ક્યા ભરા થા? ઇન્દ્ર ભરા થા, ઓર તુમ જિસ ગડ્ઢે મેં ઘિરે ઉસમે ક્યા થા? નિષ્ઠા ગંદકી થી। સભા તો બધા હસવા લાગી ગયા, બધાને એમ કે બિરબલ બિચારો મને મોઢું પડી જશે, એને બદલે બિરબલ ઓર જોરથી હસવા લાગી ગયો। લોકો તો હસતા હતા, બિરબલ માઠું લગાડવાનું ઓર હસવા લાગી ગયો, બધા ચૂપ થઈ ગયા। બધાને આશ્ચર્ય થયું કે આવું સાંભળવા છતાં બિરબલ હસે કેમ છે? અકબરે પૂછ્યું, અરે બિરબલ કેમ હસતે હો? હુજુર આપકી બાત બિલકુલ સહી હૈ, અરે સહી હૈ ક્યા? હા બિલકુલ સહી હૈ, મુજે ભી બિલકુલ એસા હી સ્વપ્ન આયા। અચ્છા એસા સ્વપ્ન આયા કે તુમ વિષ્ઠા કે ગડ્ઢે મેં ગિરે મિત્ર મેં? હા બિલકુલ સહી હૈ, તો ફિર હસતે ક્યો? લેકિન મેરા સ્વપ્ન થોડા આગે ચલા, આગે ક્યા હુઆ? રહેને હુજુર, હુજુર રહેને દો, બાત કહેની જૈસી નહીં, વાતમાં મોણ નાખે છે જરા, રોટલીમાં મોણ નાખો ને તેમ બધા ઇંતજારી થાય, નહીં આપ તો કહેના હી પડેગા, હુજુર રહેને દો ના, આપકો કંઈ બુરા લગ જાયેગા, નહીં નહીં બુરા નહીં લગેગા, બોલો જો ભી હો બોલ લો।
હુજુર અભય વચન દો તુમે બોલો જાઓ અભય વચન બોલો અબ તો બોલો ક્યા હુઆ આગે આગે ફિર હમ દોનો બહાર નિકલે ઓર બહાર નિકલને કે બાદ ક્યા કિયા એક દૂસરે કો ભેટ પડે ઓર અપની અપની જીભ બહાર નિકાલ કરકે એક દૂસરે કે શરીર કો ચાટને લગે અને અકબરને થયું આને ક્યાં સુતેલા સિંહને છંછેડ્યો મેં કાપો તો લોહીને નીકળે ધરતી જગ્યા આપે તો અંદરમાં સમાઈ જાઓ આવી હાલત થઈ ગઈ આપણે એ કરે શું અભય વચન અપાયેલું હતું અને પોતે હાથે કરીને તો પીડા ઊભી કરી હતી પેટ ચોડીને શું ઊભું કર્યું હતું એટલે કહેવાનો મતલબ કે શરીર ક્યાં પડ્યું છે દેહાશ્રમમાં છે કે સંસારમાં છે એ ગૌણ વસ્તુ છે પણ તમે સ્વાદ શેનો મનથી ઉપયોગથી શેનો સ્વાદ લ્યો છો તમારો ઉપયોગ શેમાં છે એ મહત્વનું છે બરાબર આ શરીર અને વાણી પણ સારી જગ્યામાં હોય તો ધી બેસ્ટ સોનામાં સુગંધ પણ કદાચ ધારો કે તમારે સંસારમાં રહેવું પડ્યું છે બરાબર એટલે અપેક્ષા કહી હોય તો કિચડી જેવું સંસાર બરાબર છતાં તમે ધારો તો તમારા ઉપયોગને રાત દિવસ નવકારમાં પંચ પરમેશ્વરી ભગવંતોમાં સારા વિચારવાણી વિચારોમાં સારા ભાવોમાં તમે ધારો તો રમતું રાખી શકો હા શરીરથી ક્રિયા થતી હોય ભલે રસોઈ કરવાની રોટલી વણવાની નમો હરિહન ધાણ મનમાં ચાલે ભલે નમો સે ધાણ કોઈ પણ હાલતા ચાલતા તમે નવકાર ગણી શકો છો કોઈ પણ ક્રિયા કરતાં કરતાં બરોબર તમે દુકાને બેઠા બેઠા પણ કરી શકો છો મને યાદ આવે છે મોચીનું દ્રષ્ટાંત હા સુરેન્દ્રનગર જિલ્લો અને લખતર હા લખતર જિલ્લો તાલુકો અને લખતર ગામ વર્ષો પહેલાં અમે જ્યારે 2049 વિક્રમ સંવતમાં અમદાવાદ મણિનગર ચોમાસું થયું કચ્છથી આવી રહ્યા હતા મણિનગર 3 દિવસ લખતર રોકાયા ઉપાસની બાજુમાં જ ફૂટપાથ ઉપર એક મોચી કદાચ આજે પણ હશે એનું નામ છે પીતાંબરદાસ મોચે અને એટલો સત્સંગનો વ્યસની શોખીન કહો કે મહાવ્યસની કોઈ પણ સાધુ સંત આવે એટલે પોતાનું કામ પડખે મૂકી કરીને આખો દિવસ ઉપાસમાં પડ્યો પાથરે હોરે 3 દિવસ અમે ત્યાં રોકાયા 3 દિવસ અમારે વચ્ચે કહેવું પડે કે ભાઈએ હવે અમારે ગોત્રી વાપરવાનો સમય કે પ્રતિક્રમણ કે પરિણામનો સમય થયો ત્યારે ભારે પગલે માંડ જાય જમવું ગમે નહીં એમ થાય કે અહીંયા જ સતત સત્સંગમાં રહો એટલો સત્સંગનો એ વ્યસની ઘણી એની વાતો છે મુખ્ય વાત છે એ જ્યારે કામ કરવા બેઠું હોય ને જોડાશીવા એ વખતે પણ પોતાની બાજુમાં સ્લેટ પેન કાયમ રાખે જરાક ટાઈમ મળે વચમાં નવરા એટલે તરત સ્લેટ પેન લઈને લખવા લાગી જાય 2 ચોપડી માન ભણેલો વધારે ભણેલો નહીં અને આવડાવડા મોટા મોટા અક્ષરોથી લખે શું લખે સારું કામ કરવું ભાઈ ખરાબ કામ કરવું નહીં પ્રભુનું નામ લેવું ભાઈ સારી દાનત રાખવી ભાઈ આવા આવા સિમ્પલ નાના નાના સારા વાક્યો લખ્યા કરે જો નવરો બેઠો હોય એમને એમ તો ચારે બાજુ નજર ભટક્યા કરે નવરો બેઠો કોડવાડે એન્ડ એમ્પ્ટી માઇન્ડ ઇઝ ધ વર્કશોપ ડોક ડેવિલ્સ વર્કશોપ હા નવરું મન શેતાનનું કારખાનું તો આ સત્સંગના પ્રભાવે કેટલો વિવેક આવી ગયો છે આ પીતાંબરદાસ મોચીમાં કે મનને નવરું ન રાખવા માટે બાજુમાં સ્લેટ પેન રાખેલી હોય અને આવા 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 શું વાક્યો રખ્યા કરે એટલે આંખ પણ એમાં પરોવાય હાથ પણ એમાં જોડાય અને ઉપયોગ પણ એમાં જ જાય બોલો 2 ચોપડી ભણેલો મોચી છે જાતે છતાં કેટલો વિવેક આ સત્સંગના પ્રભાવે આવી ગયો છે કે જરાય મનને નવરું રહેવા દેતો નથી વિશેક જેટલી પ્રતિજ્ઞાઓ જીવનમાં અભક્ષ્ય બધી વસ્તુનો ત્યાગ રાત્રિ ભોજન કાયમ માટે કંદમૂળ કાયમ માટે ત્યાગ તો પછી બીજી તો વાત શું કરી મોચી હોવા છતાં પણ ને કે મારા સાહેબ એક દિવસ તો એકદમ આમ જ્યારે જીતે ખુશખુશાલ હોય ઝૂંપડીમાં રહેનારો ફૂટપાથ પર જોડા સીવીને ગુજરાન ચલાવનારો બેંકમાં તો બેલેન્સ ક્યાંથી હોય એને હા રોજ કમાઈને રોજ ખાય અને છતાં જ્યારે જુઓ ત્યારે ખુશખુશાલ આનંદમાં જ હોય બોલો તમારે જોઈએ છે એની ચાવી એનો રહસ્ય માસ્ટર કી હા સદા આનંદમાં રહેવું હોય તો બેઠા છે આનંદ મહારાજ કહી દઉં એ પણ હંમેશા જ્યારે જો લહેરમાં ને આનંદમાં જ હોય બરાબર ને તો એક દિવસ બો એ વાત ઉપરથી વાત નીકળતા એના મુખમાંથી સહજપણે બોલાઈ ગયું મહારાજ સર મારા જેવો આ જગતમાં કોઈ સુખી નહીં હોય શું કહ્યું મારા જેવો આ જગતમાં કોઈ સુખી નહીં હોય બોલો તમે કોઈ કહી શકશો આટલામાંથી કે મારા જેવો કોઈ સુખી નહીં હોય અને બોલો એટલે ખાલી હોઠ કે કંઠથી નહીં હાલની કહો કે નાભીમાં જોઈ ચહેરા ઉપર દેખાય આનંદ પ્રસન્નતા એની એકદમ પછી મેં પરીક્ષા કરવા ખાતર પૂછ્યું કે ભાઈ હા તારા જેવો કોઈ સુખી નહીં કેમ કે તારી પાસે છે શું રહેવા માટે પાકું મકાને નથી નાનકડી હાટલી પણ આજીવિકા માટે નથી અને બેંકમાં ખાતું નથી તું કે મારા જેવો કોઈ સુખી નહીં હોય મારા સાહેબ
પેટનું ખાડું પૂરવા માટે કેટલું જોઈએ, ગમે એટલું સીમા જો અરબોપતિ ખરબોપતિ હોય, આખર તો બેચાર રોટલી થોડુંક શાકી શું જોઈએ, આખર તો કેટલું જોઈએ, ઉલટું વધારે ટેન્શન એનું હોય એટલે પૂરું ભૂખે પૂરી લાગતી હોય, ભૂખે મરી જાય એટલે. અને એ મારે અને માટે મારે કોઈ અનિતિ કરવી પડતી નથી, કોઈ ભેળસેળ કરવી ન પડે, કોઈ બે નંબરના ચોપડા બનાવવા ન પડે, કશું ન પડે, રેડ ન રેડ પડવાની ચિંતા હોય, મહેનતની પ્રામાણિકતાની કમાઈથી બસ દાળ રોટી મળી જાય. પેટ તો કહે છે દાળ રોટી, બાકી સબ બાદ ખોટી, બાકી બધું અજીબના દુરીબાઈના તોફાન છે એટલે. અને વળી હું તો કહે ભગવાનને રોજ પ્રાર્થના કરું છું. બોલો, તમારે જાણવું છે પ્રાર્થના પીતાંબરદાસ મોચીની, સુખી થવા માટેની પ્રાર્થના કોઈ અઘરી નથી, સંસ્કૃતમાં નથી ગુજરાતીમાં છે, અને આખો શ્લોક પણ એક જ પંક્તિ એક જ વાક્ય છે નાનકડું. બોલો, કરશો પ્રાર્થના? હા, પીતાંબર દાસ બનવું છે સદા આનંદમાં, એ કે મારા જેવો આ જગતમાં કોઈ સુખી નહીં હોય. રવીણભાઈ પ્રાર્થના કરશો? મેં જયેશભાઈ, હા હું બોલાવું, તમે બોલજો, બોલા હાર્ડલી બોલજો. હે ભગવાન, મને વધારે પૈસા ન આપીશ. કેમ ચૂપ થઈ ગયા? મોટા ભાગને ચૂપ થઈ ગયા, અને કોઈક બોલ્યા છે તો એને તમે મોટે ભાગે ઉલટી પ્રાર્થના થાય. કરોડપતિ હોય તો એને થાય, હજી આ તો ઓછા છે, પડોશી પાસે વધારે છે, બરોબર ને? તો પેલા કબીર કે છે કે પાણી બાઢે નાવ મેં ઓર ઘર મેં બાઢે ડામ, તુલસી 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 દોનો હાથ ઉલે છીએ યહી સજ્જન કા કામ. વધારે હોય તો જેઠાલભાઈ બેઠા છે, બાકીના કહી દો બધા લખી લેજો, અમારા 108 માં જેટલા ખાલી હોય લખી ના. એમનું ચાલુ છે સાહેબ? હા, એમનું ચાલુ છે, પણ એમાં પુણ્યશાળી આત્મા છે. તો શું વાત ચાલે છે આપણી? પીતાંબર દાસ મોચી કરશો પ્રાર્થના? યાદ રહી ગઈ કે ભૂલાઈ ગઈ? હે ભગવાન, મને હવે વધારે પૈસા ન આપી. મેં કીધું કેમ ભાઈ, તારી પાસે બહુ પૈસા વધી ગયા છે? બેંક પાતું ખાતું હોય નથી. મહારાજ સાહેબ, તમે તો જાણો છો, છતાં મને પૂછો છો, તો ભલે કહું છું કે જો પૈસા વધે તો મોટે ભાગે 100% ભલે નહીં, પણ મોટે ભાગે મોસ્ટલી શું વધે જીવનમાં? ધર્મ વધે મોટે ભાગે, કે પાપો વધે, વિષ્ણુ વધે, મોત્સવ વધે, રખડવાનું મન થાય, ભટકવાનું મન થાય, બરાબર ને? અપવાદ હોય ભલે, એમાં એવા આપણા હાથમાં હોય કે સદુપયોગ કરતા હોય ભલે, પણ મોટે ભાગે જરા જોવા જઈએ દુનિયામાં શું જોવા મળે? પૈસો વધે એટલે હાલો ભાઈ ચાઇના જઈ આવી, હાલો હોંગકોંગ કે લંડન કે પેરિસ એ ફરવા રખડવા, કાંઈ કામ ન હોય, વેપાર ધંધો કશું નહીં, એમને બસ હરવા ફરવામાં ટાઈમ પાસ કરવા માંડે. ટાઈમ એટલો બધો વધી પડ્યો છે મનુષ્ય જન્મમાં, બીજે ક્ષણ કેટલી અણમોલ છે. એટલે પૈસા વધે તો પાપ વધે, અસમજણ સત્સંગના પ્રભાવે આવી હતી એના જીવનમાં, અને માટે જ કહે છે એવું પ્રભાવને પ્રાર્થના કરું છું કે ભગવાન મને વધારે પૈસા ના આપીશ. દાળ રોટી જે જોઈ પેટમાં ખાડું પૂરવાય એટલું તો આ જોડા સીવીને મળી રહે છે, તો વધારે શું કરવું છે મારે? મેં તો આશ્ચર્યચકિત થઈ ગયા ખરેખર એની વાત સાંભળી કરી. અને જો એની એની સમજણ હજી પણ કેવી છે કે મારા સાહેબ આગલા જન્મમાં કંઈ પાપ કર્યા હશે એટલે આ મોશીકુંડમાં મારો જન્મ થયો છે, એટલે હું સમજું છું કે મારા ઘરના રોટલી આપણે ગોત્રી પાણી આપણે વ્યવહારથી કલ્પે નહીં આપણા મર્યાદા પ્રમાણે, પણ કોઈ મારે લાભ તો લેવો છે, સુપાત્ર રામનો લાભ મારે લેવો છે. બોલો કઈ રીતે લઈ શકાય? વેર ધેર ઇઝ વિલ ધેર ઇઝ બે, જ્યાં આપણી ઈચ્છા પ્રબળ હોય, ભાવના પ્રબળ હોય, તો ઉપાય કે રસ્તો અચૂક મળી આવે. બોલો, હવે આ મોચીને લાભ લેવો છે સુપારદાનનો, અને ગોત્રી પણ તો કલ્પે નહીં, તો પછી કલ્પે એવું શું હોઈ શકે? કાંઈ એનું પણ કલ્પે અમને, એવું પણ કાંઈક તો હશે ને? એણે રસ્તો શોધી કાઢ્યો, તમને યાદ કર્યા નથી આવતું? હા, એણે કહ્યું મારા અને કપડાં બિચારા વળી શકે એટલી તો એની પાસે બેલેન્સ ક્યાંથી હોય? અમારા સાહેબ મારી ટપાલ તો આપણે કલ્પે કે ન કલ્પે, પોસ્ટ કાર્ડ અંતર બેસી કવર ખાવા ગળી ગઈ, હા નહીં એ તો કલ્પે, હા તો બસ મારે એનો લાભ લેવો છે. મેં કીધું ભાઈ વાત કરી સાચી, પણ અમને ખપ નથી, અને એનું શું ભાઈ અમારે ટપાલનો અત્યારે કંઈ ખપ નથી, મારા સાહેબ ખપ હોય ન હોય તમે જાણો, પણ મને લાભ તો લેવો જ પડશે. અમે આના કરી કરતા રહ્યા તોય બીજે દિવસે લઈ આવ્યો એટલે પોસ્ટ કાર્ડ ન લાવ્યો, કવર લાવ્યો, અંતરદેશી આવ્યો, અને ફૂટસ્કેપ તાના કાગળ લઈ આવ્યો. બોલો, પછી એનો ભાવ રાખવા ખાતર થોડુંક લીધું પડે,
અને આગળ વધીને ત્રણ દિવસ પૂરા થયા. હવે અમે તો પહેલી વાર ગયા હતા લખતર, આપણે કચ્છી તો ત્યાં કોઈ હોય નહીં, એટલે પાંજા મહારાજ તો ચૈસ એડા તો કોઈ વાહન હતી, એટલે પણ આ એક પિતાંબરદાસ મોચી અને એનો યુવાન દીકરો બે જણા ઠેઠ ગામના પાદર સુધી અમને વડાવવા માટે આવ્યા. માંગલિક સાંભળ્યું અને પછી દીકરાને કહે, બેટા જા મારા સાહેબની સાથે સામે ગામ સુધી મારા સાહેબને મૂકી આવ. તમારા છોકરાને કહો માનશે આજે, કંઈ ને કંઈ બહાનું કાઢી લે, બરાબર. મોટે ભાગે તો આવે જ નહીં, હા તો આવે જ નહીં, એટલે સુધી ગામના પાદર સુધી વડાવવા જ ના આવે. અને કદાચ આવે તો એ પણ મતલબ કે એને છોકરાને કહ્યું અને યુવાન છોકરો જરાય આના કાની કર્યા વગર અમારી સાથે ઠેઠ સામે ગામ સુધી ચાલે. અમે ના જ પાડ્યો કે ભાઈ ગામમાં રસ્તો સીધો પડ્યો છે, અમે પહોંચી જશું, અમારી સાથે તકલીફ લેવાની જરૂર નથી. કે ના મારા સાથે અમારું ફરજ છે, કર્તવ્ય છે. અને છોકરો પણ કેવો કયાગ્રો વિનયવાળો, કારણ કે સાત્વિક અન્ન ખાતો હતો ને પાણીકાનો, એટલે એના સદબુદ્ધિ ને સદવિચાર, એટલે હેઠ ગામે સામ ગમથી વડાવવા આવ્યો. પછી ચોમાસું થયું મણિનગર, અને આ તો તાજો દાખલો અમે નજરે જોયેલો, અનુભવાયેલો, એટલે વ્યાખ્યાનમાં એ વાત આવી. અને તે વખતે દર રવિવારે આવા આવા વિશિષ્ટ વ્યક્તિઓ કે જે જન્મથી જૈન ન હોય છતાં જૈન ધર્મ વિશિષ્ટ પાડતા હોય એનો બહુમાન કરવામાં આવે. સંઘ લેટર પેડ ઉપર કાગળ મોકલાવે આમંત્રણ પત્ર, અને જે આવે તો એ સંઘને બધું દર્શનનો લાભ મળે, એનો પરિચય વ્યાખ્યાનમાં પણ અપાય, અને પછી એનું બહુમાન થાય. તો એ પિતાંબરદાસ મોચીને પણ અમદાવાદ અચલગંજ સંઘે કાગળ મોકલાવ્યું લેટર પેડ ઉપર કે ભાઈ તમે અમુક દિવસે આવો, હા સંઘને તમારું બહુમાન કરવું છે. પણ એ ભાઈ સાહેબ ના આવ્યો. પછી કોકને, તમારા જેવા કોકને કહીને મની ઓર્ડર મોકલાવ્યો કે ભાઈ 500-1000 રૂપિયા જે હશે તે વખતે. મની ઓર્ડર પણ રિટર્ન પાછો આવી ગયો. પછી જ્યારે ચોમાસું પૂરું થયું અને વળી પાછા વિહાર કરીને લખતર જવાનું થયું, ત્યારે એમને મળ્યા અને પૂછ્યું, કેમ ભાઈ સંઘનો કાગળ નહોતો મળ્યો? તો કે મળ્યો તો ને મારા. તો પછી કેમ આવ્યો નહીં? તો કે મારા સાહેબ, મારામાં એવું શું છે કે સંઘ મારું બહુમાન કરે લે, એટલે હું ના આવ્યો. અચ્છા ચાલો, મની ઓર્ડર મળ્યું હતું કે? હા મની ઓર્ડર આવ્યું તો હતું, પણ કે મને એની જરૂર નહોતી. મફતનું શું શાક શું કામ લઉં? મહેનતથી બરાબર પેટ ભરાય છે તો પછી મફતનું શું કામ ભાર ચડાવો? એટલો સંતોષી, બરાબર ને? એટલે કહેવાય સંતોષી નર સદા સુખી. આ માસ્ટર કી છે, સાંભળી તો આપ ઘણી વાર છીએ, પણ જીવનમાં મોટે ભાગે ગમે એટલું હોય તો સંતોષ આવતો નથી, અને માટે બ્લડ પ્રેશર ને ટેન્શન વધી ગયું છે. દેખાદેખી એટલી છે ને કે માણસ ત્યાં ઘસડાઈ જાય છે, અને માટે બધા દુખી. એક બકરી ગાડરીઓ પ્રવાહ કહેવાય, ઘેટાનો ટોળું હોય ને, એક આગળ ચાલતું હોય, બે બે કરતા નીચું મોઢું મળ્યું હોય અને પડે ખાતા હોય તો પાછળ બધા એ પછી ખાધું હોય ને કે આગળની શું હાલત થઈ. દેખાદેખીને તો આવું છે ભાઈ, સત્સંગ નથી થતું ને એટલે આ પ્રોબ્લેમ છે. ચોક્કસ વાત છે, તો ખૂબ શાંતિથી વિચારજો. આપણી બધી વાત ચાલી રહી છે અત્યારે સમ્યક પ્રણમ્ય, સમ્યક પ્રકારે દરેક ચીજમાં સમ્યકપણું હોવું જોઈએ. તો પાંચ પ્રકાર માંથી ત્રણ પ્રકાર વિચાર્યા, વિષક્રિયા, ગરલ ક્રિયા, સમૂર્ષિમ ક્રિયા, ચોથો પ્રકાર પછી કહીએ, પેલા પાંચમો પ્રકાર લઈ લઈએ મુખ્ય છે અમૃત ક્રિયા. કોઈ પણ ધર્મ ક્રિયા અમૃત ક્રિયા ક્યારે બને માટે પાંચ છ લક્ષણો બતાવ્યા છે શ્રીપાળ રાસની અંદર ચોથા ખંડની અંદર મહોપાધ્યાય શ્રી યશો વિજયજી મહારાજે. એક તો અંદરમાં ભવ ભ્રમણનો ભય જીવને હોય અને એમાંથી છૂટો મોક્ષની તીવ્ર તાલા વેલી હોય, અને એવા ભાવોલ્લાસથી ઉપયોગપૂર્વક એ આરાધના કરતો હોય, રોમાંચ ખડા થઈ જાય, આંખો હર્ષાશ્રુથી ભીની ભીની બની જાય, હૃદય આમ કંઠ રૂંધાઈ જાય, ગદગદ બની જાય, અને વિસ્મય, વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન. વિસ્મય એટલે કોઈ ભિખારી હોય અને એને 10 કરોડની લોટરીનું બમ્પર ઇનામ લાગે, એને સમાચારમાં એટલે કેવો ને આશ્ચર્ય માનવામાં આવે, રથ માનવામાં એમ ના આવે, ને કેવો ને આનંદ થાય ને આશ્ચર્ય થાય, એમ જીવને એમ થાય કે મારા જેવો પામર પાપી જીવ અનાડી કાળથી સંસારમાં ભટકતો રખડતો, અને એને આવું ભગવાનનું શાસન મળ્યું, આવી ઉત્તમ આરાધનાઓ કરવાનું મળ્યું, આવી જીને વાણી સાંભળવાનું મળ્યું, એવો ગદગદ આમ થઈ જાય વિસ્મય ભગવાનના દર્શન કરતા. ઓ આવા ભગવાન વિતરાગ પ્રભુના દર્શનનો સૌભાગ્ય મને મળ્યું આંખો દ્વારા, એટલે વિસ્મય. અને એને જ કારણે પુલક આખા શરીરે રોમરાજી વિકસર થઈ જાય, આખું હર્ષાસુરથી ભીની ભીની બની જાય, ગળું ગડગડ થઈ જાય. આવો અનુભવ કોને થયો હતો?
મહિણા સુંદરીને થયો હતો. એનું પરિણામ એ આવે કે તત્કાલ કંઈક વિશિષ્ટ બાહ્ય પણ લાભ થાય. મુખ્યત્વે તો આંતરલાભ આનંદ. પણ શ્રીપાળકુમાર પરદેશથી પાછા ફરે છે અને આખા નગરીને ઘેરો ઘાલ્યો છે એટલે માતાને ચિંતા થાય છે કે મારો દીકરો પરદેશ ગયો, કંઈ સમાચાર નથી, ખબર નહીં કોણ જાણે કોઈ સપેરું રાજાએ ઘેરો ઘાલ્યો છે, હવે આપણું શું થશે. ત્યારે મહેણાસુંદરી કહે છે, માતાજી ચિંતા ન કરો, તમારા સુપુત્ર આવવા જોઈએ આજે. બેટા તને ખબર કેમ પડે? તો કે આજે જિન મંદિરમાં ભગવાનની પૂજા ભક્તિ કરતા એવો અમૃત ક્રિયાનો મને અનુભવ થયો, એટલો બધો આનંદ, એટલો ભાવ આવ્યો કે જેને શબ્દોમાં વર્ણવી શકતી નથી. અને આનંદ હજી પણ માતો હતી, હું યાદ કરું ને મારા રોમાંચ ખડા થઈ જાય છે. નક્કી તમારા સુપુત્ર આવવા જ જોઈએ. અને ત્યાં તો બારની ટકોરા પડ્યા અને અવાજ સંભળાયો, માતાજે દરવાજો ખોલો, હું શ્રીપાળ આવી ગયો છું. તો આ અમૃત ક્રિયા સૌથી ઉત્તમ પડે એટલી સહેલી ખસતી નથી. પાયામાં ભવ નિર્વેદ ભવ વૈરાગ્ય જોઈએ. સંસારના કહેવાતા સુખો એ હકીકતમાં સુખરૂપ નહીં પણ દુઃખરૂપ છે. સાચું સુખ તો આત્મામાં જ છે અને એ પરમાત્માએ બતાવેલી આવી તારક અનુષ્ઠ ક્રિયાઓ સમ્યક પ્રકારે કરવાથી જ એ આત્માનો આનંદ અનુભવમાં આવી શકે એમ છે. આવી પાયામાં સમજણ હોવાના કારણે બરાબર. અને સંસારના સુખો સંસાર પ્રત્યે ઉદાસીન ભાવ હોય, જ્ઞાન ગર્ભિત સમજણપૂર્વકનો વૈરાગ્ય હોય અને આત્માને અનુભવ કરવાની તીવ્ર કાલાવેલી હોય, એટલે ત્યારે જ આ અમૃત ક્રિયા સંભવી શકે છે. અને જ્યાં સુધી એ સ્થિતિ ન આવે ત્યાં સુધી તદ હેતુ, ચોથો પ્રકાર કયો છે, તદ હેતુ, તદ એટલે તેનો, તેનો એટલે અમૃત ક્રિયાનો, હેતુ એટલે કારણ બની શકે એવી જે ક્રિયા, એ તદ હેતુ ક્રિયા, એમાં વૈરાગ્ય હોય, મોક્ષનો લક્ષ્ય પણ હોય, પણ ઉપયોગ ચિત્તની અનાદિકાલીન ચંચળતાને કારણે જોઈએ એવો એકાગ્ર ન બનતો, સ્થિર ન બનતો હોય. થોડો થોડો બને ચિત્ત એકાગ્ર, વળી વળી છટકી જાય, વળી પ્રયત્નથી ચિત્તને જોડવું પડે, વળી પાછું છટકી જાય. એટલે એ રીતે લક્ષ્ય હોય કે મારે વર્તમાનમાં જ ઉપયોગ રાખવો છે અને થોડી ઘણી સફળતા મળે, પ્રચા જોઈએ એવી હજી તલ્લીનતા, તલ્લીનતા અને એકાગ્રતા અને તન્મયતા એમાં ન આવે એટલે એને ચોથો પ્રકાર તદ હેતુ ક્રિયા કહી છે. અકબર બાદશાહ અને તાનસેનનું દૃષ્ટાંત યાદ આવે. તાનસેન તો ખબર છે ને કોણ હતો? ગવૈયું, જબરદસ્ત સંગીતકારને કંઠ એટલું એકદમ મધુર. અને જ્યારે ભગવાનના ભજન ગાતો હોય ત્યારે આખી સભા ડોલી ઉઠે. ખુદ અકબર બાદશાહ પણ એના એ ભજન સાંભળીને આમ મસ્તક ધોણાવતો, ડોલી ઉઠતો હતો. બાકી સભાની અંદર કેટલાક તો એવા હતા એને કંઈ સંગીત બંગીતનું કંઈ જ્ઞાન નહોતું, શાસ્ત્રીય સંગીત વગેરે, એટલે એમને બોર લાગે ઘણા. છતાં અકબર બાદશાહ જ્યારે આમ માથું ડોલાવતા આમ વિસ્મેથી, એટલે એમને શું કે એમને પણ ડોલાવવું પડે, આમ હામાં હા મિલાવવી પડે, બરાબર ને. તો પછી અકબર બાદશાહને એક વાર વિચાર આવ્યો કે આ બધા આમ કરે છે, ખરેખર એ લોકોને કંઈ સમજણ છે સંગીતની, છતાં કેમ આમ કરે છે, લાવ જરા પરીક્ષા કરું. એટલે અકબર બાદશાહે એક દિવસ ફરમાન કાઢ્યો કે જો તાનસેન જ્યારે ગીત ગાશે, ભજન ગાશે, ત્યારે કોઈએ પણ મસ્તક ધૂણાવવાનું કે ડોલાવવાનું નથી, સ્થિર બેસવાનું છે અને જે મસ્તક બોલાવશે એનું શિરચ્છેદ કરી નાખવામાં આવશે. બધા ચક થઈ ગયા સાંભળી કરીને. બાદશાહ છે ભાઈ, રાજા વાજાને વાંદરા રીજે તો ન્યાલ કરીને ખીજે તો ખાલ પણ ચામડી પણ ઉતારી નાખે. અને પછી અકબરનું સંગીત તાનસેનનું શરીર થયું. હવે પછી ધીરે 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 એવો આમ રંગત જામતી ગઈ કે આમ અકબર બાદશાહ તો પહેલેથી પણ સંગીતના હશે શોખીન જાણકાર, એટલે એ પણ મથું બોલાવે છે. અને સભામાંના કેટલાય પણ જે ખરેખરા સંગીતના મર્મજ્ઞ હતા એ આમ મસ્તક પણ એવા એવો બધા એક તન્મયને એકાકાર બની જાય છે કે આનંદને કારણે એના પણ મસ્તક આમ ડોલી ઉઠે છે. ભૂલી ગયા રાજાનું ફરમાન છે કે મસ્તક ધૂણાશે, એનો શિરચ્છેદ થશે. એટલી એકાગ્રતા તન્મયતા તલ્લીનતા આવી ગઈ કે મોતની વાત પણ ભૂલાઈ ગઈ. આવી એકાગ્રતા આવી અમૃત ક્રિયાની અંદર એકદમ જીવતાનમય બની જાય. અને કેટલાક જે નકલી હતા પહેલેથી જે મોતના ભયથી એકદમ સ્થિર બેઠા છે, રાજા સમજી ગયા કે સાચા સંગીતના જાણનાર આ લોકો છે જે મોતની પણ પરવા કર્યા વિના ખરેખર જેમનું મસ્તક આનંદથી ડોલી ઉઠ્યું છે. તો આ રીતે અમૃત ક્રિયામાં આવી તન્મયતા એકાગ્રતા સહજપણે હોય અને એ ન થાય ત્યાં સુધી લક્ષ્ય એ રાખવો કે મારે પણ આવી અમૃત ક્રિયા કરવી છે, ત્યારે આવી થશે અમૃત ક્રિયા.
બીજો પણ એક દાખલો અત્યારે, પણ અત્યારે યાદ નથી, લંબા નથી કરતો હવે. તો સમ્યક પ્રણમ્ય, મને તો એમ હતું કે આજે બીજો શ્લોક પૂરો કરી લઈશું, પણ આજે પહેલા પ્રકારમાં આપણે અટકી ગયા છીએ. પણ બહુ મહત્ત્વની વાત છે, યાદ કરો. પહેલાં મારવાડી ભાઈએ કરોડો રૂપિયાની બોલી બોલ્યા ધજા ચડાવવાની, પણ આશે શું હતો? વેવાય એવા સરખે સરખા મળી જાય, શ્રીમંત ધર્મિષ્ઠની પણ શ્રીમંત વેવાય મળી જાય. એટલા માટે જિંદગીમાં પહેલી વાર આવી મોટી બોલી એ બોલ્યા હતા. બીજો એક દાખલો એવો આપો, એ એક ભાગ્યશાળી પાલિતાણા ગયા છે જિંદગીમાં કદાચ પહેલી વાર, અને ત્યાં દાદા અઠમ તપ કરે છે જિંદગીમાં પહેલી વાર. એક ઉપવાસ પણ ક્યારેય કર્યો હતો, એકાશનું પણ કદાચ નહીં કર્યું હોય. એવા ભાઈ અઠિન કરવા ગયા છે અંકેશ્વરમાં, અને દાદાને શું કહે છે કે દાદા, મેં તો સાંભળ્યું છે કે તમે કેવા છો, પ્રગટ પ્રભાવી કલિકાલ કલ્પતરુ છો. જો ભગવાન લગ્ન કરે 8-10 વર્ષ થઈ ગયા, પણ હજી સુધી શેર માટીની ખોટ પુરાઈ નથી, ઘરે પાળનું બંધાયો નથી. અંતરયામી સુણ અલવેસર મહિમા ત્રિજગત મારો, સાંભળીને આવ્યો જન્મ મરણ દુઃખ. પણ અહીંયા ભાગશાળી જન્મ મરણ દુઃખ ટાળવામાં હતો ક્યાં, આ શેર માટીની ખોટ પૂરવા પૂરવાના લક્ષથી ગયા હતા. તો એ અઠમ તપ ભલે કરી હોય ને જાપે કરી હોય 125 મહાનો કદાચ, તો પણ એ સમ્યક કેવા છે. તો અહીંયા સમ્યકનું બહુ મહત્વ, સમ્યક પ્રણમ્ય. છેલ્લે એક દાખલો આપીને પૂરો કરો. એક વખત એના માટે ગયેલા હોય સમજો, હા, ને પછી એની ઈચ્છા પૂરી થઈ જાય, પાછા પાછી એમાં ધર્મમાં જોડાઈ જાય, તો એટલે ચેડવાડ છે દરેક ચીજમાં, એકાંત કોઈ ચીજમાં નથી. બરાબર. સારો એક મુદ્દો પ્રશ્ન કર્યો. જુઓ, સંસારી જીવ મોટા ભાગના કઈ પ્રકારના પ્રોબ્લેમથી ઘેરાયેલા જ લગભગ હોય. મારા સાહેબો ગમે એટલું કહે તોય પણ આખરે ભગવાન પાસે પણ સાંસારિક કામનાઓ કર્યા વગર કે માગણીઓ કર્યા વગર રહી શકે લગભગ નહીં. તો એને માટે અપવાદરૂપ કહીએ તો, એ સાંસારિક કામનાઓથી તમે બીજે ત્રીજે જાઓ, પછી બીજા ત્રીજા બાવા પીરો ફકીરો માનતા બધા આખડીઓ કરો, હા, તો ત્યાં એના કરતાં છેવટે ભગવાન પાસે આવો. જે લોકો તરફ મિથ્યા કહે ભલે, પણ છતાં અપેક્ષાએ કહીએ તો શરૂઆતની કક્ષામાં જ્ઞાનીઓ એનો એકદમ નિષેધ કરતા નથી. પણ કાયમને માટે પછી આપણી એ સ્થિતિ રહે બાળ કક્ષા એ બરાબર કહેવાય નહીં. બરાબર ને? શરૂઆતમાં આખો પ્લે ગ્રુપ હોય, જિનિયર સિનિયર કેજી હોય, પછી આંકવાડી બાળપોથી પહેલી, એક એક સ્ટાન્ડર્ડ આગળ તો વધવું જોઈએ કે નહીં? પણ આપણને વર્ષોના વર્ષો વીતી ગયા જીનવાનું શ્રવણ કરતા, અને છતાં જો આપણે ઠેરના ઠેર હોઈએ તો એ બરાબર ગણાય નહીં. પછી તો વિવેક જાગવો જોઈએ કે ભાઈ આવા ભગવાન મળ્યા, ભગવાન પાસે બધું રાજપાટ વૈભવ બધું હતું, શાંતિનાથ કુંતુનાથ એમના ચક્રવર્તી હતા, છતાં પણ સમજાઈ ગયો કે એમાં સાચું સુખ નથી, આ ઝંઝાળ છે, સાચું સુખ તો મારા પોતા આત્મામાં છે, અને એને પ્રગટ કરવા માટે રાજપાટ છોડીને સાધનામાં માર્ગે વળી ગયા. અને એ જ ભગવાન પાસે આપણે એ જ વસ્તુની ભીખ માગીએ તો કેવું કહેવાય? અમે તમે એક છીએ નથી કાંઈ જુદા, પણ જેને તમે છોડી દીધો એને અમે પકડી લીધું રે, બાકી અમે તમે એક છીએ નથી કાંઈ જુદા. આટલો ફરાક છે, ભગવાને જેને કચરો સમજીને ફેંકી છોડી દીધું, અને આપણે એને કિંમતી હીરા અને રત્નો સમજીને પકડવા માટે બાળકની જેમ દોડીએ છીએ, તો હજી આપણી કઈ કક્ષા કહેવાય? હા, પછી ગ્રેજ્યુએટ ક્યારેય બનશું? ગ્રેજ્યુએટને ડબલ ગ્રેજ્યુએટને પીએચડીને ડિલીટ થવાનું છે, ખાલી બાંકોડી બાળપોથીમાં જ ઘીટા ત્યાણા કરશું વર્ષો પછી પણ, તો હવે શું માનવું? તો મૂળ વાત શું છે આપણી? સમ્યક પ્રણમ્ય, સમ્યક પ્રણમ્ય, અઠમ કરવા વાત થઈ ગઈ. પાલિતાણાની અંદર તમે શું પૂછ્યું તો, એટલે શરૂઆતની કક્ષામાં કદાચ ક્ષંતવ્ય હોય, પણ પછી કાયમ માટે નહીં. ઘણા એવા દાખલાઓ બને છે કે તિરુપતિ બાલાજી ગયા હોય, ત્યાં ટકો મૂંડો કર માઠું મૂંડાવ્યું હોય, અને કાગનું બેસવું ડાળનું પડું, યોગાનું યોગ ક્યારેક એવું બની જાય કોઈ કંઈની ઈચ્છા હતી ને એમાં કંઈક થોડો ઘણો ફાયદો થઈ ગયો,
તો પછી ઘણીવાર શું બને, એવી શ્રદ્ધા ત્યાં બેસી જાય કે કાયમને માટે નિયમિતપણે ત્યાં જતા થઈ જાય, ટકો મૂડો કરાવતા થઈ જાય, અને ધીરે ધીરે જૈન ધર્મ પ્રત્યેની શ્રદ્ધા એની ઓસરતી જાય કાયમ માટે. પછી નિરાશ ઉપાસના પગથિયા ચડવાના પણ કદાચ બંધ થઈ જાય તો નવાય નહીં. આવા ઘણા ઘણા દાખલાઓ ચોમેર જોવા અને સાંભળવા મળતા હોય છે. કોઈ મીરા દાતા જાય, કોઈ બીજે ત્રીજા જાય આડાવડા, કોઈ મેલડી માની માનતા કરે, કોઈ બીજું કંઈ કરે, કોઈ પીરોને ફકીરો પાસે જાય, હા એવું બધું કરો એ તો મોટું મહામિથ્યા તો છે. એની અપેક્ષાએ તમે બીજે ક્યાં ન જતા છેવટે, ભલે શનિવારે કદાચ તમે મુનિ સુરસ્વા ભગવાનની પાસે જતા હો હે શનિની પનોતીથી બચવા માટે. તો શરૂઆતની કક્ષામાં ભૂમિકામાં ક્ષંતવ્ય છે, જ્ઞાનીઓ એનો નિષેધ કરતા નથી એકાંતે, પણ પછી કાયમ માટે આપણી આ પરિસ્થિતિ રહેવી જોઈએ નહીં. પછી તો વિવેક આવવો જોઈએ કે ભગવાનની ભક્તિ તો ભગવાન જેવા બનવા માટે કરવાની છે, ભગવાન જેવું આપણું અસલી આત્મ સ્વરૂપ છે એનો અનુભવ મેળવવા માટે કરવાની છે, આ ભૌતિક પદાર્થોની ભીખ માગવા માટે નહીં. એ બધું તો ઓટોમેટિક વગર માગીએ મળે, ભગવાનની ભક્તિના પુણ્ય પ્રભાવે બાય પ્રોડક્ટ રૂપે આનુષંગિક ફળ તરીકે ઓટોમેટિક મળે. ખેડૂત ખેતી શેના માટે કરે, દાંઢેર માટે, ઘાસ માટે કરે તો અનાજના જાણા, ઘાસને કડપને દાંઢેર તો બાય પ્રોડક્ટ, હા દહીં શા માટે વલોવો, મુખ્યત્વે માખણ અને ઘી માટે, છાશ તો આનુષંગિક મળી જાય. એમ ભગવાનની ભક્તિના વિશિષ્ટ પુણ્ય પ્રભાવે આ બધી બાહ્ય ચીજો બાહ્ય લાભ તો ઓટોમેટિક થાય આનુષંગિક રૂપે, એને માટે મુખ્ય લક્ષ્ય હોવું જોઈએ. ને મુખ્ય લક્ષ્ય તો આત્મશુદ્ધિનું, કર્મ નિજરાનું, અને ભગવાન જેવું આપણું આત્મ સ્વરૂપ એનો અનુભવ મેળવવાનો, એ આપણું મુખ્ય લક્ષ્ય ખરેખર હોવું ઘટે. પણ ઘણીવાર વર્ષોના વર્ષો વીતતા જાય, જીવમાં વિવેક આવતો નથી. અડીના દાદાના દરબારમાં પૂજાની મોટી લાંબી લાઈન લાગી છે, એક શ્રાવિકા ત્યાં ગયા છે અને આગળ જેનો નંબર હતો એમને રિક્વેસ્ટ વિનંતી કરે છે, બેન મારે આજે અઠમ છે, ત્રીજો દિવસ છે અને લાંબી લાઈનમાં મારાથી એટલી વાર ઊભી રહી શકાય એમ છે નહીં અને સમય પણ નથી, ઉતાવળ છે, પહેલી વાર આવી છું, માટે પ્લીઝ જરા તમારી જગ્યાએ મને ઉભવા દો તો સારું. પહેલાં બેન એટલા ઉડાર હશે, એવા ઉડાર પણ આજે ઓછા જોવા મળે કદાચ, અને એમણે પોતાની જગ્યાએ એમને ઊભા રાખ્યા અને પોતે ઠેઠ છેલ્લા પાછળ લાઈનમાં પાછળ ગયા છેલ્લા, અને આ બેને ભગવાનની પહેલી પૂજા કરી. હા અનુક્રમે પહેલાં બેને પણ જે પાછળ ગયા હતા ધીરે ધીરે એનો પણ વારો આવ્યો, એમણે પૂજા કરી. પૂજા કરીને પછી આ નીચે ઉતરે છે, ભાતા ખાતામાં ગયા કુદરતી આ બેન, તો ત્યાં શું દૃશ્ય જોયું હશે. એ બેને કહ્યું કે અહીં અઠમનો ત્રીજો ઉપવાસ છે, હા અને એ બેન આરામથી ત્યાં ભાતા ખાતામાં બુંડી અને સેવ ઝાપી રહ્યા હતા. બોલો હવે શું અસર થાય, આ પહેલી પૂજા સમ્યક ગણાશે, લાભ થાય ઉલટું નુકસાન થાય. હા માયા કપટ કરી, માયા મિથ્યા તો એનું માયા મૃષાવાદ નામનું પાપસ્થાનનું સેવન કર્યું. એક તો સ્ત્રીવેદમાં જન્મે જીવ ત્યારે માયા કપટ કરીએ મોટે ભાગે આગલા જન્મમાં એના કારણે, અને વળી પાછું આવી રીતે માયા કપટ કરીએ તો ક્યાં જાય. ભલીનાથ ભગવાનના જીવે પણ માયા કરી ખાલી વધુ તપ કરવા માટે, તો પણ કહે છે કે સ્ત્રીવેદ બંધાઈ ગયો. તો આ પહેલી પૂજા સમ્યક ગણાશે એમની, એના કરતાં બહેતર હતું કે ટાઈમ ન હોય ને તો જે પૂજા કરતા હોય કે જે મારાથી એક તિલક તમે કરજો, બસ એટલું કહો ને અનુમોદ ના કરો તો પણ એટલો જ લાભ મળી શકે. પણ આવી રીતે અશુદ્ધ આશયથી તમે ગમે એટલી ક્રિયા કરો, ગમે એટલું દાન વગેરે પણ આપો દુનિયાને ખાલી દેખાડવા ખાતર, એક બાજુ સગા ભાઈ સાથે અળબોલા હોય, હા અને ભાઈ બિચારો આમ પૈસાને કારણે આમ ટળવડતો હોય, તો એની પરીક્ષા પણ ઉપેક્ષા કરી પરવા કર્યા વિના, અને બહાર તમે લાખો કરોડના દાન આપો તો એની શું એ સમ્યક દાન ગણાશે. તમારું કર્તવ્ય કે તમારા પરિવારજન કુટુંબીજન વગેરે હોય એને પહેલાં તમે એને હેલ્પરૂપ બનો, અને પછી શક્તિ હોય તો ભલે તમે સમાજ માટે પણ લાભકર્તા બની શકો છો. તો આ રીતે અહીંયા પહેલી ગાથાનો અર્થ આજે પૂરો કરીએ. સમ્યક બરોબર, સમ્યક પ્રણામ, કોઈ પણ અનુષ્ઠાન હોય સમ્યક પ્રકારે થવું જોઈએ. તો જ્ઞાનકળું પણ અનુષ્ઠાન એ મહાલાભનું કારણ બની શકે, ને જો સમ્યક ન હોય આશય મલિન હોય તો મોટું પણ અનુષ્ઠાન એ મામૂલી લાભ અથવા તો પરિણામે અનુબંધ પાપનો પડી જાય તો સરવાળે દુર્ગતિઓની પરંપરા પણ સર્જાઈ જાય. તો એટલા માટે અહીંયા માનતું સુરી મહારાજા શું કહે છે કે પરમાત્માના ચરણ યુગલમાં સમ્યક પ્રકારે પ્રણામ કરે મંગલાચરણ રૂપે, અને પછી હવે હું પણ આદિનાથ ભગવાનની સ્તુતિ કરીશ. હવે બીજી ગાથામાં શું કહે છે તે અગ્રે વર્તમાન જીનાગ નારૂ કેમ પણ બોલાયું હોય હાર્દિક મિચ્છામિ. ઓમ શાંતિ
શાંતિ શાંતિ ત્રણેય લોકના સર્વે જીવોનો કલ્યાણ મંગળ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વ નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોયે સબ સાહુણામ સબ પાવ પણાસણો પડમાં હોય મંગલ નમો સિદ્ધ ધાણામ નમો ઉવજ્જાયાણામ યેશો પંચનમુક્કારો મંગલાણં ચ સવિશે નમો અરિહંતાણામ નમો આયરિયાણામ નમો લોયે સબ સાહુણામ યેશો પંચનમુક્કારો સબ પાવ પણાસણો મંગલાણં ચ સવિશે પડમાં હોય મંગલ. સાહેબજી આ ઘણા નવા આવ્યા છે, આનું જરા રહસ્ય સમજાવજો. આનું રહસ્ય સમજાવજો. તો આમ ઉર્ધ્વ લોકમાં કોણ રહે છે? મોટે ભાગે દેવતાઓ, વૈમાનિક વગેરે, જ્યોતિષ વગેરે. પછી મધ્ય લોકમાં મનુષ્યો અને તિર્યંચો, પશુ પક્ષી વગેરે. અધોલોક પાતાળ લોકમાં કોણ રહે છે? મુખ્યત્વે સાતે નરકના અસંખ્ય નારકી પરમાધામી 15 પ્રકારના, ઉપરાંતમાં ભવનપતિ અને વિંતરના ભવનો નગરો પણ નીચે છે. તો એ ત્રણેય લોકમાં રહેલા બધા જ જીવો, એકેન્દ્રથી માંડીને પંચેન્દ્ર સુધીના બધા જ વ્યવહાર રાશિમાં આવી ચૂકેલા અનંત જીવો, એ દરેક એક એક જીવ સાથે આપણા દરેકનો વ્યક્તિગત રીતે પણ તમામ પ્રકારનો વ્યવહારિક સંબંધ અનંત વાર થઈ ચૂક્યો છે. દરેક જીવ ભૂતકાળના અનંત ભવોમાં આપણી માતા પિતા ભાઈ બહેન પતિ પત્ની મિત્ર પડોશી ભાગીદાર, હા, દરેકે દરેક સાસુ વહુ દેરાણી ઈછાણી નણંદ ભોજાઈ, તમામ સંબંધો દરેક જીવ સાથે એ બધા અનંત વાર થઈ ચૂક્યા છે. એટલે બધા જીવો આપણા ઉપકારી છે, આપણા કુટુંબીજન છે. કોઈ પારકું કે પરાયો નથી, તો એવા આપણા કુટુંબીજનો. એને માટે આપણે બીજું કંઈ ન કરી શકીએ તો કમસે કમ દરરોજ શુભભાવથી નૌકારનું વાઇબ્રેશન્સ મોકલાવીએ, બરાબર, કે તમારું પણ જલ્દી કલ્યાણ મંગળને મોક્ષ થાઓ. આવી ભાવના સાથે રોજ સવારે ઉઠીને પહેલું કામ આ કરવાનું. પહેલાં આ ઓમ શાંતિ 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 આ મુદ્રાપૂર્વક ઉપર મધ્યલોકમાં અને અધોલોકમાં, અને પછી ત્રણ નૌકાર એ નિમિત્તે મુદ્રા સાથે પહેલાં ઉર્ધ્વલોક તરફ, બીજો નૌકાર મધ્યલોક તરફ, ત્રીજો નૌકાર અધોલોક તરફ, આ ચાલતી રીતે ત્રણ નૌકાર નિયમિત રીતે દરરોજ ખરેખર ગણવા યોગ્ય છે, બરાબર. સૌથી ઉઠીને પહેલું કામ એ કરવાનું. એનાથી શું થશે કે દરેક જીવો સાથે આપણો પોઝિટિવ ઋણાનુબંધ બંધાશે, એટલે દરેક જીવોને આપણા પ્રત્યે પણ સદભાવ જાગશે, કારણ કે આપણા અંતરમાં બધા માટે સદભાવ છે, બરાબર. તો એ રીતે ખાસ બધા જ કરો છો ને? પાંચ વર્ષ પહેલાં ચોમાસુથી તારી પર બતાવી દઉં, અને કદાચ ફરી થોડા દિવસ કર્યું હોય ને પછી બંધ થઈ ગયું હોય તો વળી પાછું રિન્યૂ કરાવી લો, બરાબર. સમુદ્ર સુધી નીચે ઠેઠ સાતમી નરક સુધી આપણા ભાવના વાઇબ્રેશન્સ આંદોલનો ત્યાં પહોંચી જતા હોય છે. આજે રેકી દ્વારા અહીંયા બેઠા બેઠા દુનિયાના કોઈ પણ ખૂણે વ્યક્તિ કોઈ બીમાર હોય, તમારો કોઈ સંબંધી, તમે એને યાદ કરીને અમુક મુદ્રા સાથે તમે ત્યાં ભાવ મોકલાવો તો વગર દવાએ પણ રેકી દ્વારા એ ભાવને કારણે એ ઠીક થતા હોય છે. એવા અનેક પ્રયોગો આજે સફળ થઈ રહ્યા છે. તો આ રીતે આપણે દરરોજ આ ભાવ મોકલવો જોઈએ, અને એ ભાવ જો ઉત્કૃષ્ટ ભાવ થઈ જાય ને તો તીર્થંકર નામ કર્મ પણ ક્યારેક એના દ્વારા બંધાઈ શકે કે નિકાચિત થઈ શકે છે. તો સાવ સહેલો ઉપાય, કાયાને કોઈ કષ્ટ નથી, નવા પૈસાનો કોઈ ખર્ચ નથી, હા, રૂપિયાનો કોઈ એમાં નકરો પણ નથી, ફ્રી ઓફ ચાર્જ છે બધાને માટે, બરાબર ને. અને સમય પણ કંઈ એમાં વધારે લાગતો નથી, અને લાભ કેટલો મોટો અપરંપાર. ખાસ આ બધા રોજ કરજો, વિશેષ અગ્રે વર્તમાન જીના આગામી બોલા હાર્દિક.